હેલો સ્ટુડન્ટ્સ, યસ, આપણે છેલ્લા લેક્ચરમાં સંબંધ અને વિધેયની આ ચેપ્ટરની આપણે શરૂઆત કરી હતી. એમાં આપણે શરૂઆતમાં જોયું હતું સંબંધ, એટલે કે આપણે 11મા ધોરણમાં જે ભણી ગયા હતા એ સંબંધ વિશેનું મેં જસ્ટ તમને રિકેપ કર્યું હતું, રિવિઝન મેં તમને કરાવડાવ્યું હતું. એના પછી અમુક બીજા સંકેતો આપણે વાપરીશું સંબંધ માટે. ઓકે, એ સંકેતો આપણે જોયા અથવા તો વિધેય સંબંધ દર્શાવવા માટેના અલગ અલગ સ્ટેટમેન્ટ કઈ રીતે આવી શકે છે એ વસ્તુ મેં તમને બતાવી હતી. ઓકે, એમાં પછી આપણે સંબંધોના પ્રકાર વિશે આપણે વાત ચાલુ કરી હતી. એમાં આપણે એક તો રીત સંબંધ અને સાર્વત્રિક સંબંધ એ બે વસ્તુ જોઈ હતી. હવે જે આ ચેપ્ટરનું મેઇન પાર્ટ છે સંબંધના બીજા પ્રકારો, એટલે કે સ્વવાચક સંમત સંબંધ, સંમિત સંબંધ અને પરંપરિત સંબંધ, અને એના પરથી આપણે સામ્ય સંબંધ, આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે જે આપણે આ વર્ષનું સંબંધની શરૂઆત છે. ઓકે, તે સંબંધના પ્રકારમાં જ આપણે આગળ ભણવાનું છે. પણ એ સમજતા પહેલા, એટલે હું અહીંયા તમને ખબર છે હું સીધી સીધી વ્યાખ્યા નહીં લખું, હું પહેલા જસ્ટ આપણે એક એક્ઝામ્પલ જેવું લઈશું, એના પરથી હું વ્યાખ્યા લખીશ અને એના પરથી આપણે એ સંબંધમાંથી કયો આપણે જે ભણવાના છીએ હવે સ્વવાચક સંમિત કે પરંપરિત કેવી રીતે કહેવાય એ વસ્તુ આપણે અહીંયા સમજવાની છે. ઓકે, ના, એટલે અહીંયા છે ને જસ્ટ સ્ટેટમેન્ટ લઉં છું. ધારો કે ગણ એ બરાબર 1 2 3. હવે આપણને ખબર છે કોઈ ગણ, એટલે ગણ એ પણ નો સંબંધ, એટલે કે એ ક્રોસ એ નો કોઈ પણ ઉપગણ એ ગણ એ પણ નો સંબંધ કહેવાય. બરાબર છે, એટલે અહીંયા છે ને હું એ ક્રોસ એ ના, એટલે કે કાર્ટેશિયન ગોળાકારના ઘટકો લખું છું. એટલે આના ઘટકો શું થશે, તો કે 1 1 1 2 1 2 2 2 3 3 1 3 2 3 2. અને એક વસ્તુ ધ્યાન રાખજો, અહીંયા મેં સંખ્યા લીધી છે, અહીંયા જરૂરી નથી ગણિતમાં ફક્ત સંખ્યાઓ હોય, કોઈ પણ પારિભાષિક અર્થો હોય છે, જે રીતે કે એ ઉપગણ બી, એ રીતે ઉપગણનો સંબંધ એક સંબંધ જ છે, એ એ બીનો ઉપગણ છે, એટલે એક પ્રકારનો સંબંધ, એ ગાણિતિક સંબંધ છે. ઓકે, એ વસ્તુઓ પણ આવી શકે છે. પણ અહીંયા ફર્સ્ટ સમજ કેળવવા માટે આપણે જસ્ટ અહીંયા સંખ્યાઓ લીધી છે. યસ, હવે આપણે અહીંયા ગણ એ લીધો છે, એટલે ગણ એ નો પરનો સંબંધ હોય તો એ ક્રોસ એનો કોઈ પણ ઉપગણ, એટલે કે આમાંથી કોઈ પણ ઘટકો ધરાવતા બધા જ કે અમુક ઘટક ધરાવતો કોઈ પણ જે ગણ હશે એ ગણ એ પરનો સંબંધ કહેવાશે, સંબંધની વ્યાખ્યા પ્રમાણે. પછી જે આપણે એ બે ઘટકો વચ્ચે જે સંબંધ જોડીએ કે જે સૂત્ર પ્રમાણે જોડીએ વસ્તુ, એના પ્રમાણે જે જે વસ્તુ જે જે પેર આમાંથી લેવાની હોય, જે જે ક્રમિક જોડ એમાં સમાવેશ થતો હોય, શરતોનું સમાધાન કરતી, એ બધો એ સંબંધ કહેવાશે. બરોબર છે, ના અહીંયા છે ને જસ્ટ અહીંયા મેં લખ્યું છે, કારણ કે મારે તમને જે સંબંધ બતાવવાના છે સંબંધના પ્રકાર સાથે આ સંબંધ કેવી રીતે વ્યાખ્યાયિત થાય એ વસ્તુ આપણે સમજવાની છે. ઓકે, એમાં છે ને જસ્ટ બે સંબંધ છે, એટલે અહીંયા છે ને સંબંધના પ્રકારમાં ઇમ્પોર્ટન્ટ પહેલું સ્વવાચક સંબંધ. ઓકે, જેને ઇંગ્લિશમાં કહેવાય રિફ્લેક્સિવ રિલેશન. ઓકે, જો અહીંયા એની ડેફિનેશન પહેલા લખું છું. જો ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર માટે, ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર માટે જો પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એ માટે x x belongs to r થાય તો ગણ a પરનો આ સંબંધ r એ સ્વવાચક સંબંધ છે એમ કહેવાય. ઓકે, ના અહીંયા છે ને આપણે સ્વ
નામ જેમ છે સ્વવાચક એટલે પોતે જ. એટલે અહીંયા આપણે જોઈશું ને એક્સ અને વાય ક્રમિક જોડે એક્સ અને વાય, અહીંયા એક્સ અને વાય શું છે બંને સ્વ, એટલે બંનેમાં સેમ, આમાં બંનેમાં સેમ ઘટક હોય, આનો કોઈ પણ ઉપકરણ હોય તો એ ઉપકરણમાં આ સંબંધ એ પરનો વ્યાખ્યાયિત સંબંધ છે. હવે આનો કોઈ પણ ઉપકરણ આ એકલો સેમ લીધું, આનો કોઈ પણ ઉપકરણ એ પરનો સંબંધ કહેવાશે સંબંધની વ્યાખ્યા પ્રમાણે. હવે આમાંથી અલગ અલગ ઘણા બધા આપણે અહીંયા ત્રણ ઘટક છે એટલે બે ની એન ઘાત જેટલા, સોરી બે ની નવ ઘાત જેટલા આપણે સંબંધો બનાવી શકીએ છીએ, બીકોઝ ટુ રેઝ ટુ એન ઓફ એ ક્રોસ પી, બરોબર. એ નવ ઘટકો છે એટલે ઘણા વાર ટુ રેઝ ટુ એન જેટલા આપણે સંબંધો બનાવી શકીએ છીએ. પણ અહીંયા આ તો જસ્ટ ઇન્ડિકેટિવ લીધું છે અને અહીંયા મેં વ્યાખ્યાયિત કર્યું છે. સ્વવાચક એટલે સ્વ એટલે પોતાની, એટલે અહીંયા સ્વમાં જો આ વસ્તુ છે બંનેમાં સેમ. એમ જોવા જઈએ તો આપણે શું લખતા હતા, એક્સ વાય બિલોંગ્સ ટુ આર લખતા હતા, ત્યારે અહીંયા એક્સ એક્સ એટલે કે બંને સમાન હોય, ઓકે. એટલે કોઈ આના પરનો જે સંબંધ હોય એ સંબંધમાં આવા બધા જ હોય, ગણ એના બધા જ ઘટકો માટે આ વસ્તુ આ ક્રમિક જોડ એક એ સંબંધમાં આવતી હોય તો એ સંબંધ સ્વવાચક કહેવાય. હજુ પણ હું તમને જસ્ટ એક્ઝામ્પલથી બતાવીશ, તમને બહુ જ વ્યવસ્થિત ખબર પડશે, ઓકે. હજુ બી છે ને મારે તમને છે ને થોડા એના જે સંકેતો છે ને એનાથી મારે તમને ટેવડાવવું છે, કારણ કે આપણને ખબર છે એક્સ એક્સ બિલોંગ્સ ટુ આર એટલે ક્રમિક જોડ એક્સ એક્સ બિલોંગ્સ ટુ આર, એને આપણે એક્સ આર એક્સ પણ લખી શકીએ છીએ. એટલે અહીંયા સાંકેતિક રીતે જો પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એ માટે એક્સ આર એક્સ થાય તો ગણ એ પરનો આ સંબંધ સ્વવાચક છે એમ કહેવાય. જસ્ટ અહીંયા મેં લેંગ્વેજ બદલી છે, કારણ કે આપણે આ નવો સંકેત શીખ્યા છીએ, ઓકે. એક્સ આર એક્સ અહીંયા એક્સ એક્સ બિલોંગ્સ ટુ આર અથવા આ બંનેનો અર્થ સમાન, આમાં આ ક્રમિક જોડ એ સંબંધમાં છે, ઓકે. સંબંધ દ્વારા જે ગણ વ્યાખ્યાયિત થયો છે એ ગણનો સભ્ય છે. અહીંયા આનો અર્થ એક્સ આર એસ એટલે એક્સ એ સંબંધ આર હેઠળ એક્સ સાથે સંબંધિત છે, ઓકે. એ રીતનો થાય આ રીતનો અર્થ, ઓકે. આ વસ્તુ લખેલી હોય કે આ વસ્તુ બંને સમાન થાય, ઓકે. હવે છે ને આમાં આગળ વધતા પહેલા આપણે જસ્ટ એક્ઝામ્પલ લઈએ, ઓકે. ધારો કે અહીંયા યસ દાખલા તરીકે, ઓકે, અહીંયા બે ત્રણ એક્ઝામ્પલ લઉં છું, અહીંયા નામ આપું છું અલગ અલગ. અહીંયા છે ધારો કે આર વન, ઓકે. નાઉ આપણે ગણ એ પરના આ જે એક્ઝામ્પલ લીધું છે ને એના પ્રમાણે જ આગળ વધીએ. આનો કોઈ પણ ઉપગણ એ સંબંધ કેવા હશે, આવા અલગ અલગ સંબંધ, આમાંથી હું ઘટક લઈશું બધા જ ગણ એ પરના સંબંધ કેવા હશે, ઓકે. અહીંયા જો હું આર વન બરાબર આ રીતે લઉં છું, વન 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 ટુ 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 અને ટુ વન, ઓકે. ના કારણ કે આર વન માં જે ઘટકો છે આના ઉપગણ છે, એટલે આર વન એક એ પરનો એક સંબંધ કહેવાય, અને ધારો કે આવો સંબંધ એક આર વન છે, ઓકે, જેમાં આવા ઘટકો છે ચાર. હવે આ સ્વવાચક છે કે નહીં નક્કી કરવું હોય તો અહીંયા છે ને આ શબ્દ પર ધ્યાન આપવાનું છે. પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એ માટે અહીંયા એ માં કયા કયા છે, વન ટુ થ્રી, પ્રત્યેક એટલે કે વન ટુ અને થ્રી પ્રત્યેક માટે એક્સ, જો એક્સ બરાબર વન લો તો વાય આ બીજો ક્રમિક જોડમાં જો બીજો ઘટક છે પણ વન, એટલે અહીંયા વન વન બિલોંગ્સ ટુ આર, ટુ ટુ બિલોંગ્સ ટુ આર અને થ્રી થ્રી બિલોંગ્સ ટુ આર એ થવું જોઈએ, તો જ એ ગણ એ પરનો સ્વવાચક કહેવાય. અહીંયા વન વન બિલોંગ્સ ટુ આર છે, ટુ ટુ બિલોંગ્સ ટુ આર છે, પણ અહીંયા થ્રી થ્રી છે તો કે નથી, તો આ સ્વવાચક નથી. કોઈ એક ઘટક માટે પણ આ વસ્તુ નહીં હોય તો સ્વવાચક નથી, ઓકે. તો અહીંયા આ રીતે લખાય, અહીંયા યસ થ્રી થ્રી ડઝ નોટ બિલોંગ્સ ટુ આર વન માટે આર વન સ્વવાચક નથી. જસ્ટ હું તમને આમાંથી જસ્ટ સિમ્પલ એક્ઝામ્પલ લઈને મેં વ્યાખ્યા લખી છે અને એનો અર્થ સમજાવતો જોઉં છું, આગળ તમને દાખલાઓમાં તકલીફ ના પડે, ઓકે. ધારો કે બીજો સંબંધ લો આર ટુ, વન વન જસ્ટ આમાં ખાલી આ જ લઉં છું, વન ટુ 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 વન, આમાં જસ્ટ ઉમેરું છું થ્રી થ્રી. બાકીના ઘટકોનો વાંધો નથી, પરંતુ પ્રત્યેક
x belongs to a માટે એટલે અહીંયા a માં 1 અને 2 અને 3 છે સ્વવાચક તમારે બંને ઘટકો સમાન હોય એવી ક્રમમાં જો એટલે 1 1 2 2 3 ત્રણ ત્રણ વસ્તુઓ છે માટે આ થશે r2 a સ્વવાચક સંબંધ છે આમાં છે ને આ 1 2 ને 2 1 ના આવે ફક્ત 1 1 2 2 ને 3 3 અને 3 પણ a સ્વવાચક સંબંધ કહેવાય ઓકે યસ મેઈન વસ્તુ છે જે આ શરતોનું પાલન થવું જોઈએ એના સિવાય બીજી જે ક્રમિક જોડ હશે તેનો કોઈ પ્રોબ્લેમ નથી પણ આ જે છે મિનિમમ શરત એ વસ્તુનું પાલન થવું જોઈએ એટલે આ r1 સ્વવાચક સંબંધ નથી પરંતુ r2 એ ગણ a પરનો યસ બંને ગણ a પરના જ છે કારણ કે a એની ક્રમિક જોડ માટે આ ઘટકો થયા અને r1 અને r2 એ બંને એક વસ્તુના ઉપગણ છે એટલે r1 અને r2 બંને ગણ a પરના સંબંધ કહેવાય કારણ કે એ ક્રોસ એનો કોઈ પણ ઉપગણ એ ગણ એ પરનો સંબંધ કહેવાશે આપણે ગઈકાલે જોયું છે અને એના પ્રમાણે પછી અહીંયા ત્રણ આપણે સંબંધો જોવાના છે સ્વવાચક સંમિત ને પરંપરાગત ઓકે એટલે પહેલો સ્વવાચક મેં લખ્યો છે સ્વવાચક માટે જે ગણ પર વ્યાખ્યાયિત હોય સંબંધ એ ગણના પ્રત્યેક ઘટક માટે સમાન ક્રમ એટલે એના ઘટક x x અથવા તો x r x ઓકે એ એ સંબંધમાં હોય અસ્તિત્વ ધરાવતું હોય તો એ સ્વવાચક છે બાકી સ્વવાચક નથી ઓકે અહીંયા 1 1 2 2 છે પણ 3 3 નથી તો આ સ્વવાચક નથી પરંતુ અહીંયા ત્રણ ત્રણ વસ્તુઓ છે ઓકે આમાંથી આ વસ્તુ પણ ના હોત 2 2 3 હોત 3 3 હોત તો પણ એ સ્વવાચક નથી ઓકે ત્રણ ત્રણ જે ગણ પર વ્યાખ્યાયિત એના ગણના પ્રત્યેક ઘટક માટે આવી સમાન ક્રમિક જોડો એક સંબંધ હેઠળ આવતી હોય તો અને તો જ એ સ્વવાચક કહેવાય બાકી સ્વવાચક ના કહેવાય ઓકે સમજાઈ ગયું આ વસ્તુ ક્લિયર છે એકદમ બેટા ના હવે આપણે નેક્સ્ટ બીજા પ્રકાર પર જોઈએ છે સંમિતતા સંમિત ઓકે એને આપણે કે સિમેટ્રિક રિલેશન ઇંગ્લિશમાં કહેવાય સિમેટ્રિક રિલેશન ઓકે યસ પહેલા હું અહીંયા એની વ્યાખ્યા લખી દઉં છું એના પછી આપણે એક્ઝામ્પલ લઈને દાખલા તરીકે લઈને બધું ભેગું કરતા જઈએ સ્વવાચક સંમિત બધી વસ્તુ ભેગા કરતા જઈએ બરોબર છે અને પછી આપ છેલ્લે બધી વસ્તુઓ ત્રણ ત્રણ જે સંબંધો છે એના પ્રકાર આપણે જોઈશું ઓકે અહીંયા ફર્સ્ટ હું ડેફિનેશન લખું છું અહીંયા ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર માટે જો એક્સ વાય બિલોંગ્સ ટુ એ માટે એક્સ વાય બિલોંગ્સ ટુ આર ઇમ્પ્લાઇઝ વાય એક્સ બિલોંગ્સ ટુ આર થાય તો ગણ એ પરનો આ સંબંધ આર એ સંમિત સંબંધ છે એમ કહેવાય ઓકે પેલા આપણે આ સ્ટેટમેન્ટ સમજી લઈએ ઓકે અહીંયા છે ને દસ ચોમાં ચોપડીમાં પ્રત્યેક એક્સ વાય બિલોંગ્સ ટુ આપ્યું છે પણ નહીં હું એના સાથે સહમત નથી અહીંયા જરૂરી નથી હા એક્સ જે ઘટકો હોય એક્સ અને વાય એ ગણના હોવા જોઈએ પ્રત્યેક માટે ના હોય યસ કોઈ પણ હોઈ શકે એવું જરૂરી નથી ઓકે સો અહીંયા જસ્ટ આ થોડું જે તમારી ચોપડીમાં ડેફિનેશન આપી છે એનાથી હું થોડું અલગ જોઉં છું કારણ કે એ પ્રમાણે અહીંયા આ સંબંધ વ્યાખ્યાયિત થશે નહીં સો બી કેરફુલ અહીંયા મેં પ્રત્યેક નથી લખ્યો અહીંયા ધ્યાન રાખવાનું છે એના પ્રત્યેક ઘટક માટે અહીંયા એના પ્રત્યેક ઘટક માટે નહીં પણ જે ઘટકો લઈએ એક્સ અને વાય ક્રમિક જોડમાં જે હોય ને એ ઘટકો એ બંને ગણ એના સભ્ય હોવા જોઈએ તો અહીંયા એક્સ વાય બિલોંગ્સ ટુ આર નો આનો અહીંયા અર્થ શું થશે એટલે કે આ ક્રમિક જોડ અસ્તિત્વ ધરાવતી હોય અને એના માટે વાય એક્સ પણ અસ્તિત્વ ધરાવતું હોય તો એ સંમિત છે અને જો એક્સ વાય અસ્તિત્વ ધરાવતું હોય પણ એનાથી ઉલટું એટલે કે એક્સ ના સ્થાને વાય અને વાય ના સ્થાને એક્સ એવું થઈ જાય તો એવું ના થાય તો એ સંમિત નથી અગેન બહુ શાંતિથી જયારે સ્વવાચક આપણે ચકાસવી હોય ને ત્યાં પ્રત્યેક ઘટક જોવાના અને જયારે સંમિતતા ચકાસવી હોય ને ત્યારે સંબંધ હેઠળ કોઈ ક્રમિક જોડ આપેલી છે જો અહીંયા આપણે જોઈએ સંબંધ લઈએ
તો આ સંબંધમાં એકોસેસની એની બધી જ ક્રમિક જોડાવી કે ના અમુક એટલે આમાં છે ને આ સંબંધ આ રીતના આરવન આપેલો ને તો આરવનની જ ક્રમિક જોડ વિશે વિચારવાનું ઓકે આ બધી જ નહીં પણ આરવનમાં જે આપેલ સંબંધ હેઠળ જે ક્રમિક જોડો શક્ય બનતી હોય એ બધી જ શક્ય ક્રમિક જોડો વિચારવાની એ હોય અને એનાથી ઉલટું પણ અસ્તિત્વ ધરાવતું હોય તો સંમિત છે એટલે કે અહીંયા જો વન ટુ છે એનાથી ઉલટું વન ટુ નું ઉલટું શું થાય ટુ વન એટલે અહીંયા ટુ વન છે તો આ સંમિત છે સપોઝ આ નથી મારા પાસે વન 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 ટુ ને ટુ ટુ છે તો અહીંયા વન ટુ લો તેનું ઉલટું ટુ વન છે અહીંયા તો કે નથી તો એ સંમિત નથી ઓકે એટલે આમાં આ રીતનું અને બાકીના મેં જોઈ લે વન વન એનું જો અદલા બદલી કરીશું તો વન વન જ થશે એ તો છે જ ટુ ટુ એની અદલા બદલી કરીશું તો એ પણ છે જ ઓકે તો આ રીતે આપણે આ ચકાસણી કરવાની હવે અહીંયા છે ને ગણ એમાં ત્રણ છે પણ અહીંયા નથી તો યસ એ જરૂરી નથી જસ્ટ મારે તમારા માટે અહીંયા જે મેં તમારી ચોપડીમાં લખ્યું છે ને પ્રત્યેક એ પ્રત્યેક એના માટે સાચું નથી અહીંયા આપેલ સંબંધ જે સંબંધ આપેલો હોય એ સંબંધમાં જે બી ક્રમિક જોડ હોય એ જ વિચારવાની છે શક્ય હોય એ બધી વિચારવાની નથી જે સંબંધ હેઠળ આવતી આ સંબંધ હેઠળ આટલી જ ક્રમયોગી જોડ આવે તો આટલી જ ક્રમયોગી જોડનું આપણે વિચારવાનું છે પણ હા એમાંથી કોઈ પણ એક ક્રમિક જોડ માટે ના મળે ને તો એ સંમિત નથી ઓકે જેટલા બી ઘટકો હોય જેટલી બી ક્રમિક જોડ હોય એના ઉલટા પુલટા એટલે કે એક્સ વાય અને વાય એક્સ એ હોવું જોઈએ તો સંમિત છે કોઈ એક ક્રમિક જોડ આપણે એવી શોધી કાઢીએ આમાંથી કે જેનું જેના એક્સ વાય માટે વાય એક્સ ના હોય તો એ સંમિત નથી એટલે આમાં શું થાય જયારે સંમિતતા ચકાસવાની આવે ને ત્યારે આ એ પરના બધા જ ઘટકો જોવાને ચકાસવાની જરૂર નથી પણ જે સંબંધ આપેલો હોય એટલે સંબંધ ગુણધર્મની રીતે કે આપણે યાદીની રીતે આપણે કહીએ છો કે જે સંબંધ આપેલો હોય એટલે સંબંધ એટલે કે એમાં એ ક્રમિક જોડો જે બનતી હોય ઓકે એ ક્રમિક જોડ વિશે જ વિચારવાની એ સંબંધ હેઠળ જે બી ક્રમિક જોડો બનતી હોય એ ક્રમિક જોડો વિશે જ વિચારવાનું અને એમાંથી જો પ્રત્યેક એટલે આમાંથી જે બી ક્રમિક જોડો હોય એ બધા માટે જો વન ટુ અને ટુ વન અસ્તિત્વ ધરાવતો એટલે કે એક્સ વાય અને વાય એક્સ એટલે આ લઈ લેવાની અને એના પ્રમાણેની વાય એક્સ છે કે નહીં એ ચકાસવાની જો એ પણ અસ્તિત્વ ધરાવતી હોય તો સંમિત છે અને જો ના ધરાવતી હોય તો સંમિત નથી ઓકે હજુ બી હું એક્ઝામ્પલ લઈને તમને આ વસ્તુ ક્લિયર કરાવડાવું છું ઓકે ના હવે આને છે ને સાંકેતિક રીતે ગણ એ પણ સંબંધ આર માટે જો એક્સ વાય બિલોંગ્સ ટુ એ માટે એક્સ આર વાય ઇમ્પ્લાઇઝ વાય આર એક્સ તો ગણ એ પરનો આ સંબંધ સંમિત છે એમ કહેવાય જે હવે આ લેંગ્વેજ તમને સમજાવવી જોઈએ ઓકે કારણ કે એક્ઝામમાં કે ચોપડીમાં બંને લેંગ્વેજો આપેલી છે બંને ભાષાઓ આપેલી છે બંને અર્થ આપણે સમજવાનું છે ઓકે અહીંયા એક્સ વાય બિલોંગ્સ ટુ આર એની જગ્યા મેં લખ્યું છે એક્સ આર વાય એક્સ એ વાય સાથે સંબંધ આર હેઠળ સંબંધિત છે અહીંયા એક્સ વાય બિલોંગ્સ ટુ આર સંબંધ એટલે આ સંબંધમાંની એક ક્રમિક જોડ એક્સ વાય છે આ વસ્તુ હોય અને એને અનુરૂપ જો આપણે આવું એમાં મળતું હોય તો એ સંમિત છે આ ક્રમિક જોડ સંબંધ હેઠળ હોય પણ એને અનુરૂપ એનાથી અરસ ઉલટી વાળી એટલે કે વાય એક્સ વાળી જો પેર ના મળે તો એ સંમિત નથી એ આપણે એ રીતે બતાવી શકીએ ઓકે ના એટલે અહીંયા બી આ જ વાત એક્સ આર વાય અહીંયા ક્રમનું મહત્વ છે એક્સ આર વાય એટલે એક્સ કોમા વાય વાય આર એક્સ એટલે કે વાય કોમા એક્સ ઓકે આ ક્રમનું અહીંયા ખૂબ જ મહત્વ છે ધ્યાન રાખવાનું છે ઓકે અને બીજી રીત પણ બીજી સાંકેતિક રીત પણ તમને કારણ કે નવા સિમ્બોલ છે નવા સંકેતો છે આ વર્ષના છે એટલે જસ્ટ એનું થોડું હું ઇન્વોલ્વમેન્ટ તમને કરાવતો જેનાથી તમને એ આદત પડી જાય અને નવું અટપટું ના લાગે ઓકે ના હવે છે ને હું તમને અહીંયા એક્ઝામ્પલ લખી લઈએ ઓકે યસ આપણે છે ને દાખલા તરીકે જસ્ટ કન્ટિન્યુ હું આ જ કરીશ ગણ એ પણ સંબંધ છે અને ગણ એ પણ કઈ એકોસ એનો કોઈ પણ ગણે આપણે એનો સંબંધ કહેવાય ગણ એ પણ એમાં આપણે જસ્ટ લઈએ એ યસ આર વન ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા વન વન ટુ ટુ અને વન ટુ
તો આપણે અહીંયા લખ્યા તો જસ્ટ એક્ઝામ્પલ લઈએ છીએ, અમે અટકળ્યા વસ્તુ લીધી છે એટલે અહીંયા જસ્ટ આ રીતે ખાલી ત્રણ જોડો જ આ સંબંધ હેઠળ આવતી હોય તો આપણે આની ત્રણ ક્રમિક જોડોનો જ વિચાર કરવાનો, બાકી બધું છે કે નહીં વિચારવાનું નહીં. અહીંયા જે હોય ક્રમિક જોડ એનાથી ઉલટી, અહીંયા વન વન એટલે એનાથી ઉલટી તો વન વન એ તો છે જ, ટુ ટુ તેનાથી ઉલટી ટુ ટુ એ તો છે જ, અહીંયા વન ટુ તેનાથી ઉલટું શું ટુ વન છે અહીંયા નથી એટલે આ સંમિત સંબંધ નથી. એટલે અહીંયા આપણે કહી શકીએ અહીંયા વન ટુ બિલોંગ્સ ટુ આર, પરંતુ ટુ વન ડઝ નોટ બિલોંગ્સ ટુ આર છે, માટે આર વન સંમિત નથી. ઓકે યસ, આ સ્વવાચક પણ છે સ્વવાચક પણ નથી. સ્વવાચકમાં શું છે, પ્રત્યેક એ માટે, પ્રત્યેક એ માટે એના પ્રત્યેક ઘટક માટે, અહીંયા વન ટુ થ્રી સ્વ એટલે પોતાના જેવા બંને સમાન હોય, ક્રમિક જોડમાં બંને ઘટકો સમાન હોય એવા. ઓકે એટલે અહીંયા વન વન ટુ ટુ ને થ્રી થ્રી ફરજિયાત ચકાસવાનું, પણ અહીંયા થ્રી થ્રી નથી એટલે એ સ્વવાચક પણ નથી. અહીંયા જસ્ટ અમે બધું જ એક પછી એક ભણાવતો જશે, એક પછી આ વસ્તુ ભેગી કરતો જશે એટલે તમને આ બધી વસ્તુનું ફરક પણ સમજાય. તથા થ્રી થ્રી ડઝ નોટ બિલોંગ્સ ટુ આર, માટે આર વન સ્વવાચક પણ નથી. ઓકે અહીંયા ત્રીજું સંમિતતા પરંપરિતતા હું ઉમેરતો નથી, એ પછી આપણે જોઈશું ત્યારે ત્રણ ત્રણ વસ્તુ કેવી રીતે ચકાસે ત્રણ સાથે જોઈશું. ઓકે અહીંયા હું બીજો ઘટક બીજો ગણ લખું છું, બીજો સંબંધ લખું છું, આર વન ઇઝ ઇક્વલ્સ ટુ વન વન ટુ ટુ વન ટુ અને ટુ વન. ઓકે નાવ અહીંયા આપણે જોઈએ તો જે સોરી અહીંયા આર ટુ લખીએ ને, આપણે આર વન તો પણ લીધું છે સોરી. ઓકે અહીંયા આપણે જોઈએ તો જસ્ટ આર ટુ ની હેઠળ આ સંબંધ હેઠળ જે ક્રમિક જોડ વ્યાખ્યાયિત છે એ વિશે જોવાનું, એમાં જોવાનું અને આપણે ઓછામાં ઓછી એવી એક ક્રમિક જોડ શોધી નાખીએ, પ્રત્યેક માટે થવું જોઈએ, જો ઓછામાં ઓછી એવી શોધી નાખીએ કે જેના માટે એક્સ વાય હોય પણ વાય એક્સ ના હોય તે સંમિત નથી ત્યાં જ કહી દેવાય. ઓકે સો અહીંયા વન વન તેનું ઉલટું વન વન છે જ, ટુ ટુ એનું ટુ ટુ, વન ટુ ટુ વન બધું જ છે, ટુ વન એનું ઉલટું વન ટુ બધું જ છે. ઓકે તો આ સંમિત છે. ઓકે અહીંયા પ્રત્યેક એક્સ વાય બિલોંગ્સ ટુ આર, માટે વાય એક્સ બિલોંગ્સ ટુ આર થાય છે. આમાં જેટલી બી છે એક્સ વાય એ પ્રત્યેક માટે વાય એક્સ મળે છે, માટે આર ટુ સોરી આર ટુ મને સંબંધ આર ટુ સંમિત સંબંધ છે. પરંતુ એ જ રીતે અહીંયા થ્રી થ્રી ડઝ નોટ બિલોંગ્સ ટુ આર ટુ, માટે સ્વવાચક નથી. ઓકે સો ધીઝ આર ધ થિંગ્સ. ઓકે નાવ હવે શું થાય, આમાં જો આમાં વન વન ટુ ટુ થ્રી થ્રી મૂકી દઉં અને વન ટુ મૂકી દઉં તો યસ એ સ્વવાચક થશે પણ સંમિત નહીં થાય, સમજાય છે. એ જ રીતે આમાં પણ વન વન ટુ ટુ થ્રી થ્રી મૂકી દઉં અને વન ટુ ટુ વન મૂકું તો સ્વવાચક પણ થાય સંમિત પણ થાય, ક્લિયર. જો આ વસ્તુ અહીંયાથી સમજવી બહુ જરૂરી છે, આ ચેપ્ટરમાં આ કન્સેપ્ટ સમજવાના છે. આ ચેપ્ટર ખૂબ જ લોજિકલ છે, એક પરથી બીજું પગથ બીજા પરથી ત્રીજું પગથ એ વસ્તુ આપણે લખવાની હોય છે અને યસ આમાં સ્ટેટમેન્ટ ખૂબ જ આવશે, લખવાનું સારું એવું આવશે, તો જસ્ટ સરભી લખતા જશે અને તમારે પણ સાથે એ વસ્તુની આદત પાડવી પડશે. ઓકે લોજિકલ સ્ટેટમેન્ટ લખવાના હોય બીજું કઈ નહીં. એટલે અહીંયા પાછું હું આવી છું, આપણા પાસે બે વસ્તુઓ થઈ સ્વવાચક સંમિત, આ બે વસ્તુઓ થઈ. ઓકે એટલે અહીંયા મેં જે સંબંધો લીધા એ પરના સંબંધ બધામાં હું આ જ વસ્તુ આ એક્ઝામ્પલ એટલે જ મેં તમને કીધું કે હું તમને એક એક્ઝામ્પલ લઈશ, એક્ઝામ્પલ પરથી આ બધી જ વસ્તુઓ ક્લિયર કરતો જઈશ અને તમને બહુ જ સારી રીતે વસ્તુ સમજાય જાય, પ્રેક્ટિકલી પણ સમજાય જાય. ઓકે આપણે સ્વવાચકતા વિશે જોયું એટલે જો અહીંયા
બીજા જેમ એક્ઝામ્પલ લખ્યા છે એમાં 1 1 2 2 અને 1 2 છે તો એ સ્વવાચક પણ નથી અને સંમિત પણ નથી. સ્વવાચક કેમ નથી તો અહીંયા 3 3 ડઝ નોટ બિલોંગ્સ ટુ R1 અને બીજું સંમિત કેમ નથી તો 1 2 છે પણ 2 1 નથી એટલે સંમિત પણ નથી ને સ્વવાચક પણ નથી. જો આમાં જ હું 3 3 ઉમેરી દઉં તો R1 સ્વવાચક બની જાય પણ સંમિત ના હોય, પણ અહીંયા એમાં જ 3 3 પણ ઉમેરું અને 2 1 પણ ઉમેરું તો એ સ્વવાચક પણ થઈ જાય અને સંમિત પણ થઈ જાય. ઓકે, સમજાઈ ગયું? જસ્ટ હું આ એટલા માટે બહુ શાંતિથી અને એક એક વસ્તુ રિપીટ કરીને એટલા માટે જ ભણાવું છું કે આમાં આ કન્સેપ્ટ સમજવા ખૂબ જરૂરી છે. આમાં જયારે આપણે એક્ઝામ્પલ કરીશું ને ત્યારે જવાબ સમાનતા નથી ચકાસવાની, પણ ગુણધર્મોનું પાલન થાય છે કે નહીં એ વસ્તુ ચકાસવી બહુ મહત્વ, કારણ કે અહીંયા તમે ઇઝીલી ભૂલ કરશો. હું જેમ એક્ઝામ્પલ બતાવીશ ત્યાં હું તમારું ધ્યાન પણ દોરીશ કે તમે ક્યાં ભૂલ કરશો. ઓકે, એટલે ત્યાં તમને આ વસ્તુ સમજાશે કે એકચ્યુઅલી આમાં શું ચકાસવાનું હોય છે, કઈ આગળ વધવાનું હોય છે. ઓકે, આ બે વસ્તુ થઈ ગઈ. હવે આપણે ત્રીજું પરંપરિકતા ચકાસવાની છે. ઓકે, એટલે અહીંયા આ બે લખી દો અને હું ત્રીજું તમને પરંપરિકતા બતાવું છું. બીજું અહીંયા છે ને ગુજરાતીમાં બહુ અર્થ નીકળે છે સ્વવાચક. સ્વ એટલે પોતે છે, અહીંયા બંને પોતે સરખા જ છે. સંમિત એટલે આ બાજુ જેવું હોય એવું જ સામેની બાજુ હોય. ઓકે, એક્સ વાય અને વાય એક્સ એ રીતનું થાય. પરંપરિકતા એ વસ્તુ આપણે જોવાનું છે. ઓકે, હું તમને બતાવું છું. યસ સ્ટુડન્ટ, હવે આપણે થર્ડ નું જોઈએ. પરંપરિત સંબંધ, ઓકે, જેને ઇંગ્લિશમાં ટ્રાન્ઝિટિવ. ઓકે, યસ, અહીંયા પહેલા તો સાદો અર્થ સમજીએ. પરંપરિત એટલે કે આપણે પરંપરા સાંભળીએ છીએ, એક પડી પછી બીજી પડી બીજી, એટલે પહેલી ને ત્રીજી ભેગી જોડાય, અહીંયા પણ આ જ વસ્તુ છે. ટ્રાન્ઝિટિવ, એક પાસેથી બીજું, બીજા પાસેથી ત્રીજું, એનો મતલબ પહેલા પાસેથી ત્રીજું એવું કહેવાય. ઓકે, આ જ વસ્તુ છે અહીંયા પણ. ઓકે, અહીંયા જોઈએ. હવે આ વસ્તુ લખીશ એટલે આ તમને સમજાશે. ઓકે, જો ટ્રાન્ઝિટિવ કે પરંપરિત એટલે એકમાંથી બીજી પેઢી ને એક બીજીમાં ત્રીજી પેઢી, મતલબ પહેલી પેઢી ત્રીજી પેઢી જોડાયેલી કહેવાય. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. એ જ વસ્તુ ટ્રાન્ઝિટિવ એટલે કે એકના પાસેથી બીજાના પાસેથી, બીજાના પાસેથી ત્રીજાના પાસેનો મતલબ પહેલાના પાસેથી ત્રીજાના પાસે એવું થાય. યસ, અહીંયા આપણે જોઈએ આ વસ્તુ. ઓકે, એટલે અહીંયા આની વ્યાખ્યા જોઈએ. અહીંયા ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર જો એક્સ વાય ઝેડ બિલોંગ્સ ટુ એ માટે એક્સ વાય બિલોંગ્સ ટુ આર તથા વાય ઝેડ બિલોંગ્સ ટુ આર ઇમ્પ્લાઇઝ એક્સ ઝેડ belongs to R. Third. Okay. Hoy. To. Gan A par no. Saban R. A. Paramparit. Saban chi. M. ઓકે, હવે આમાં શું હોય તો અહીંયા જે રીતે આ બે ક્રમિક જોડો હોય સંબંધ હેઠળ આવતી હોય. ઓકે, અને આમાં બે ક્રમિક જોડ લઈએ એનો મતલબ આ બધી જ ગણવાની નહીં, પણ જે સંબંધ વ્યાખ્યાયિત કરેલો હોય, આનો કોઈ ઉપગણ હોય એના પ્રમાણે જે સંબંધ આના પર વ્યાખ્યાયિત થયેલો હોય એ ગણમાંની, એ સંબંધમાંની કોઈ એક બે આપણે પેર લેવાની. ઓકે, એના સિવાયની કોઈ બહારની લેવાની નહીં, બધી જ નહીં લેવાની જે આ ગણ પર વ્યાખ્યાયિત હોય. સંબંધ એ સંબંધ હેઠળ જે જે ક્રમિક જોડો બનતી હોય એ ક્રમિક જોડોમાંની બે આવી ક્રમિક જોડો આપણને મળવી જોઈએ. આમાં પણ જોવાનું એક્સ વાય વાય ઝેડ એટલે આમાં શું બીજા ક્રમે જે ઘટક હોય એ આમાં
પહેલા ક્રમે હોય એ જરૂરી હોવું જોઈએ. એટલે કે 1 2, તો અહીંયા 2 થી શરૂઆત થતો જ ઘટક હોવો જોઈએ. પછી 2 1 હોઈ શકે, 2 3 હોઈ શકે કે 2 2 હોઈ શકે, ગમે તે હોઈ શકે, પણ આ વસ્તુ ધ્યાન રાખવાની. અહીંયા એક્સ વાય તથા વાય ઝેડ આ બંને મેચ, આ બે એમાંની પેર હોય, અને જો એના પરથી આપણને પહેલી અને ત્રીજી ને જોડતી કડી એક્સ ઝેડ, એક્સ વાય સાથે, એક્સ એ સંબંધ આર હેઠળ વાય સાથે જોડાયેલું છે, સોરી, અને એ જ રીતે વાય એ સંબંધ આર હેઠળ ઝેડ સાથે જોડાયેલું છે, અને આ બે વસ્તુ હોય અને એના પરથી એક્સ એ ઝેડ સાથે સંબંધ આર હેઠળ જોડાયેલું છે એવું આપણે એમાં બતાવી શકીએ કે એ સંબંધ હેઠળ છે, તો એ પરંપરિત છે, બાકી એ પરંપરિત નથી. એટલે આ બે વસ્તુઓ હોય પણ એક્સ ઝેડ ના હોય એ સંબંધ હેઠળ, તો એ પરંપરિત નથી. આ બે પેર લઈએ, આ બે ક્રમિક જોડો લઈએ સંબંધ હેઠળની, અને આ બે જોડો જે રીતે મેં તમને સંહિતામાં કીધું હતું, સંહિતામાં એક્સ વાય બિલોંગ્સ ટુ આર ઇમ્પ્લાયસ વાય એક્સ બિલોંગ્સ ટુ આર થવું જોઈએ. એમાં એક્સ વાય આપણે ગમે તે નથી લેવાની, સંબંધ હેઠળ જે ક્રમિક જોડો વ્યાખ્યાયિત થયેલી છે એ ક્રમિક જોડોમાંથી જ લેવાની છે, એમાંની જ હોવી જોઈએ. એ સિવાયની આ બધી જ ગણતરીઓ કરવાની નથી હોતી. જે સંબંધ હેઠળ જે ક્રમિક જોડો આવતી એ જ, આમાં પણ એક્સ વાય અને વાય ઝેડ ની જે આપણે પેર લઈએ આ બે, એ સંબંધ હેઠળ જે બનતી હોય એ બે જ લેવાની, અને એના સિવાયની લઈએ તમારા પાસે એક્સ વાય હોય અને અહીંયા એક્સ ઝેડ હોય તો નહીં. એક્સ વાય અને કમ્પલસરી વાય ઝેડ આ રીતની પેરો બનવી જોઈએ. અને ઝેડ એટલે આનો મતલબ અહીંયા 1 2 હોય તો આ 2 હોવો જ જોઈએ, પાછળ ગમે તે હોઈ શકે છે પણ અહીંયા 2 હોવો જોઈએ. પછી 2 1 હોઈ શકે, 2 2 હોઈ શકે, એટલે જે લીધું છે એમાં 2 1 2 2 કે 2 3 હોઈ શકે, ઓકે, 2 વાળા આમાંથી કોઈ હોય, પણ અહીંયા 1 2 હોય અને 2 વાળું કોઈ ઘટક ના હોય તો આ ચકાસણી કરવાની આવતી જ નથી. જે જે ક્રમિક જોડોમાં વસ્તુ હોય ત્યાં આપણે ચકાસણી કરવાની હોય, અને એ બે હોય અને એના પરથી પ્રથમ અને ત્રીજી જે સંખ્યા છે એટલે કે એક્સ અને ઝેડ જોડતી ક્રમિક જોડ એ સંબંધ હેઠળ અસ્તિત્વ ધરાવે તો જ એ સંબંધ પરંપરિત છે એવું કહેવાય, બાકી એ પરંપરિત નથી એવું કહેવાય. ઓકે, છતાંય આપણે એક્ઝામ્પલ લઈશું એટલે બહુ સારી રીતે તમને ક્લિયર થઈ જશે. ઓકે, હવે આપણે જે વસ્તુ લખીએ છીએ સાંકેતિક રીતે એ વસ્તુ મારે લખવાની, કારણ કે મારે તમને એમાં કેવડાવવાના છે સાંકેતિક રીતે. જો ગણ એ પરના સંબંધ આર માં, જો ગણ એ પરના સંબંધ આર માં જો એક્સ વાય ઝેડ બિલોંગ્સ ટુ એ માટે એક્સ આર વાય અને વાય આર ઝેડ ઇમ્પ્લાઇઝ એક્સ આર ઝેડ, તો ગણ એ પરનો સંબંધ આર એ પરંપરિત સંબંધ છે એમ કહેવાય. કઈ નહીં, એક્સ વાય બિલોંગ્સ ટુ આર કે એક્સ આર વાય, યસ, અહીંયા આ આર ને વચ્ચે લઈ આવીએ છીએ, આ આર ને વચ્ચે લઈ આવીએ છીએ, ઓકે, બિલોંગ્સ ટુ એટ છે, વાય આર ઝેડ અને એક્સ ઝેડ એવું થવું જોઈએ. ઓકે, યસ, હવે આ વસ્તુ આપણે એક્ઝામ્પલ થી જોઈએ, અને હવે આપણે છે ને દરેક એક્ઝામ્પલમાં આ ત્રણ ત્રણ વસ્તુ ચકાસવાની, સ્વવાચકતા વિશે ચકાસવાનું, સંહિતા વિશે ચકાસવાનું કે પરંપરિતા છે, અહીંયાથી જ આપણે શરૂઆત કરીએ. ઓકે, યસ, ભલે મને થોડી વાર લાગે પણ આ જસ્ટ બેઝિક કોન્સેપ્ટ બહુ ક્લિયર થઈ જશે ને, લોજિકલ સ્ટડીઝ છે આ ચેપ્ટરમાં, આ વસ્તુ ક્લિયર થઈ આગળ બહુ જ મજા આવશે. ઓકે, નાઉ દાખલા તરીકે, ઓકે, નાઉ એક સંબંધ લઈએ આર વન 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 ટુ 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 થ્રી ચલો મેં આટલું લીધું. ઓકે, હવે છે ને અહીંયા, યસ,
આનજ ઘટકો છે બધા, એટલે કે આનો આર વન એ એક રોસ એનો ઉપગણ છે, એટલે આર વન એ ગણ એ પણ નો સંબંધ થઈ ગયો. ઓકે, સંબંધ આ રીતે વ્યાખ્યાયિત થયેલો છે. ત્રણ વસ્તુ જોઈએ એક પછી એક હવે ક્રમમાં. સ્વવાચકતા, ઓકે, સ્વવાચકતા માટે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એ માટે, એટલે એમાં શું શું છે, એક બે અને ત્રણ, સ્વ એટલે કે સમાન, એક્સ અને વાય ની ક્રમિક પ્રથમ પદ અને દ્વિતીય સ્થાનનો ઘટક ક્રમિક જોડમાં સમાન હોય એવા ઘટકો. ઓકે, અને અહીંયા બીજી પાછું ક્લિયર કરું, અહીંયા મેં સંખ્યાઓ લીધી છે. આગળ જતા એવું જરૂરી નથી કે દર વખતે સંખ્યાઓ આવે, કોઈક બે ગાણિતિક સંબંધો, ધારો કે ત્રિકોણની એકરૂપતા, એટલે બે ત્રિકોણ સમતલમાં કોઈ પણ ત્રિકોણનો ગણ, એમાં ત્રિકોણોની એકરૂપતા વાળો સંબંધ હોય, ત્યારે અહીંયા પ્રથમ સ્થાને બી ત્રિકોણ અને બીજા સ્થાને બી ત્રિકોણ, એ રીતે આપણે વિચારવાનું. ઓકે, જસ્ટ ગણિતમાં આવા ઘણા બધા સંબંધો આવી શકે, ગણો હોય તો ઉપગણનો બી સંબંધ આવી શકે. ઓકે, ત્રિકોણ હોય, ચોરસો હોય, રેખાઓ, આ બધું ઘણું બધું અંદર આપણે ગણિતમાં આવે છે, એટલે એના અલગ અલગ રેખાઓ વચ્ચેના સંબંધ હોય કે નહીં, અલગ અલગ ચોરસો લંબચોરસ વચ્ચેના સંબંધ હોય કે નહીં, જસ્ટ આ રીતનું બધી વસ્તુ હોય, એટલે જે રીતનો સંબંધ વ્યાખ્યાયિત કરેલો એના પર આપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય, મેઇન ગુણધર્મની ચકાસણી કરવાની હોય. ઓકે, ના અહીંયા આપણે સંખ્યાની રીતે જોઈએ છે, એક્સક્યુઝ મી, અહીંયા આપણે સંખ્યાની રીતે જોઈએ છે, તો અહીંયા આ વસ્તુ આપણે જોઈ લેવાનું. સ્વવાચકતા માટે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એ માટે છે, એટલે અહીંયા એના જેટલા બી ઘટકો હોય પ્રત્યેક ઘટકો માટે, ધેટ મીન્સ અહીંયા વન ટુ ને વન વન ટુ ટુ ને થ્રી થ્રી છે, અહીંયામાં યસ વન વન છે, ટુ ટુ છે ને થ્રી થ્રી છે, ત્રણ ત્રણ વસ્તુ છે, એટલે આ સ્વવાચક છે. આ વન રીઝન બી લખવું જ નહીં અહીંયા, અહીંયા વન વન ટુ ટુ થ્રી થ્રી બિલોંગ્સ ટુ આર વન છે. ઓકે, માટે આર વન સ્વવાચક સંબંધ છે. ઓકે, આ એક વસ્તુ થઈ. યસ, હવે નેક્સ્ટ આવે સંમિતતા. સંમિતતા માટે આ ગણ ભૂલી જવાનું, આ જે વ્યાખ્યા છે અહીંયા એ જ ધ્યાનમાં આપવાનું. સંમિતતા અને પરંપરિતા એ બંને માટે એ જ વસ્તુ જોવાનું છે. જે પણ હોય બધા જ ક્રમિક જોડોનો વિચાર લેવાનો, કોઈ એક ક્રમિક જોડ માટે જો સંમિતતાની શરતનું પાલન ના થાય તો સંમિત નથી. ઓકે, વન વન એનાથી ઉલટું વન વન બરોબર છે, ટુ ટુ એનાથી ઉલટું ટુ ટુ છે, ટુ થ્રી એનાથી ઉલટું થ્રી ટુ છે નથી, તો બસ આગળ ચકાસવાની જરૂર નથી, આ સંમિત નથી. અહીંયા ટુ થ્રી બિલોંગ્સ ટુ આર, પરંતુ થ્રી ટુ ડઝ નોટ બિલોંગ્સ ટુ આર વન, માટે આર વન સંમિત સંબંધ નથી. ઓકે, ના હવે આપણે પરંપરિતા વિશે વિચારવાનું. ઓકે, પરંપરિતા માટે આપણે આમાંની બે ક્રમિક જોડો, બે ક્રમિક જોડો એમાં કેવું એક્સ વાય અને વાય ઝેડ વાળી, એટલે એનો અર્થ જો અહીંયા વન વન લઉં તો બીજી ક્રમિક જોડ મારે એવી પસંદ કરવાની કે જેનો પ્રથમ ઘટક વન હોય, એવું છે અહીંયા કોઈ તો નથી, તો કઈ નહીં, એને ચકાસવાની જરૂર નથી. આમાં કમ્પલસરી એક્સ વાય અને વાય ઝેડ વાળી હોવી જોઈએ. ઓકે, અને અહીંયા એક્સ વન વન છે અને વન વાળી નથી તો પરંપરિત નથી એવું ના કહેવાય. અહીંયા એવી અસ્તિત્વ ધરાવતી હોય, એક્સ વાય અને વાય ઝેડ અસ્તિત્વ ધરાવતી હોય, એના પરથી એક્ઝેક્ટ છે કે નહીં એ ચકાસવાનું આવે. ઓકે, જો એક્સ વાય અસ્તિત્વ ધરાવતું હોય અને વાય ઝેડ અસ્તિત્વ ધરાવતું ના હોય તો એમાં સંમિતતા પરંપરિતા આગળ ચકાસવાની હોતી નથી અને પરંપરિતા નથી એવું કહેવાય નહીં. ઓકે, અહીંયા વન વન છે એટલે કે એક્સ વાય છે, હવે મારે વાય ઝેડ વાળી, એટલે કે જેમાં પ્રથમ ઘટક વન હોય એવી વાળી મારી બીજી ક્રમિક જોડ જોઈએ, એ મારી પ્રથમ ઘટક વન હોય એવું કોઈ છે નહીં, એટલે આને બીજા કોઈની સાથે લઈ શકાય નહીં. ઓકે, એટલે આને મૂકી દઈએ. સેકન્ડ પર આવીએ, ટુ ટુ, અહીંયા એક્સ વાય ટુ ટુ, એટલે હવે અહીંયા બીજી ક્રમિક જોડ એવી પસંદ કરવાની કે જેનો પ્રથમ ઘટક બે હોય, છે એવી કોઈ, યસા છે, અહીંયા થઈ આ ટુ થ્રી, એટલે ટુ ટુ અને ટુ થ્રી બને, એટલે કે એક્સ વાય વાય ઝેડ આ અસ્તિત્વ ધરાવે છે, આના પરથી એક્સ ઝેડ એટલે કે ટુ થ્રી અસ્તિત્વ ધરાવે છે, યસ. ઓકે, એટલે આ હજુ ચકાસણી હજુ ચાલુ છે. જો એક આવું ટુ 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 થ્રી હોય અને જો આના પરથી એક્સ ઝેડ નું ના મળે તો સંમિત પરંપરિત નથી એવું કહી દેવાય. ઓકે, પણ જસ્ટ આ ચકાસણી થઈ, હજુ બીજા હજુ ઘટકો બાકી છે. હવે આ ટુ ટુ લઉં તો એવું બીજું કઈ ટુ પ્રથમ પદે ટુ આવે એવું કઈ છે
નથી એટલે આ પતી ગયું. હવે આપણે આનું વિચારીએ, ટુ થ્રી છે, ટુ થ્રી આ એક્સ વાય તરીકે લઈએ, એટલે વાય ઝેડ તરીકે શું લેવાનું, વાય તરીકે ત્રણ આવે એવું, એવી બીજી કોઈ પેર છે તો આ ત્રણ, અહીંયા ટુ થ્રી ને થ્રી વન આ બે વસ્તુ લઈએ તો શું થશે, આના પરથી ટુ વન છે અસ્તિત્વ ધરાવે છે, નથી તો આ પરંપરિત નથી. ઓકે, એટલે આ એક આપણને મળી ગઈ ને આવી ત્યાં પછી ગયું, પછી આનું બીજું ચકાસવાની જરૂર નથી. ઓકે, એટલે અહીંયા ટુ થ્રી બિલોંગ્સ ટુ આર વન તથા થ્રી વન બિલોંગ્સ ટુ આર વન, પરંતુ અહીંયા એક્સ વાય બિલોંગ્સ ટુ આર વન, વાય ઝેડ બિલોંગ્સ ટુ આર વન, પણ આના પરથી એક્સ ઝેડ એટલે કે ટુ વન વાળું છે નથી, પરંતુ ટુ વન ડઝ નોટ બિલોંગ્સ ટુ આર વન છે, માટે સંબંધ આર વન પરંપરિત. સમજાશે આ વસ્તુ કે નહીં? ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ, આ રીતની વસ્તુ આપણે જોવાની છે. ઓકે, નેક્સ્ટ હજુ બી આવે ટુ વન છે ને, ટુ વન ને હું નાખી દઈશ તો શું થશે, કોઈ વાંધો નહીં. યસ, ઓકે, ના હવે આપણે જોઈએ ટુ થ્રી, ટુ થ્રી નો પ્રોબ્લેમ, that is no problem. 3, 1. હવે છે નહીં, બસ બીજું એક્ઝામ્પલ લો છો, યસ આ ટુ વન નથી ને, આમાં ટુ વન હું ઉમેરું છું. ઓકે, એટલે અહીંયા છે ને આર ટુ બરાબર. ઓકે, આ બીજો એક્ઝામ્પલ છે, દાખલા તરીકે અહીંયા વન વન ટુ 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 થ્રી, થ્રી વન, થ્રી થ્રી અને ટુ વન, આ વસ્તુ લઉં છું. અહીંયા એક પછી એક જોઈએ તો યસ પહેલું તો કોમન છે, એટલે અહીંયા વન વન ટુ ટુ થ્રી થ્રી બિલોંગ્સ ટુ આર ટુ, માટે આર ટુ એ સ્વવાચક સંબંધ છે. યસમિતા માટે જેટલી બી હોય આ સંબંધ હેઠળ વ્યાખ્યાયિત જે ક્રમયુગ જોડો હોય એ બધી જ ક્રમયુગ જોડ માટે એનાથી ઉલટા છે કે નહીં જોઈ લેવાનું. વન વન નું ઉલટું ટુ ટુ, ટુ થ્રી નું થ્રી ટુ નથી, એટલે આ સંમિત નથી. ઓકે, યસ આનું પણ નથી. ઓકે, અહીંયા કોઈ એક મળી જાય ને બાજુ ચકાસવાની જરૂર, બધું લખવાની જરૂર નથી હોતી, કોઈ એક એવી તમે પેટ ચકાસી લો. ઓકે, અહીંયા જઈ રહ્યા આ બે વસ્તુ મળી પણ આ નથી, એટલે એક જ માટે આવું થયું, આવી વસ્તુ અસ્તિત્વ ધરાવે છે પણ આના પરથી એક્ઝેક્ટ અસ્તિત્વ ધરાવતો આમાં નથી, તો એ પરંપરિત નથી એવું કહી દેવાય. ઓકે, અહીંયા સેમ લોજિક આવશે, ટુ થ્રી બિલોંગ્સ ટુ આર, પરંતુ થ્રી ટુ ડઝ નોટ બિલોંગ્સ ટુ આર, આર ટુ સોરી, માટે આર ટુ એ સંમિત નથી. ઓકે, હવે પરંપરિત માટે આપણે ચકાસી. ઓકે, યસ, પરંપરિત આપણે જોયું વન વન ને બીજા સ્થાને, વન વન જો મારે લેવી હોય તો બીજું મારે ક્રમિક જોડ એવી લેવી પડે કે જેનો પ્રથમ ઘટક વન હોય, આના સિવાય બીજું કોઈ પણ એક ઘટક નથી કે જેનો પ્રથમ ઘટક વન હોય, એટલે આ લેવાનો કોઈ એમાં પ્રશ્ન નથી થતો. ટુ ટુ અહીંયા ટુ ટુ લઉં તો બીજી ક્રમિક જોડ મારે જે બી હોય એક કદાચ વધારે તો એક કદાચ વધારે ચકાસવાની, જો અહીંયા ટુ ટુ લઉં. ઓકે, તો ટુ ટુ હોય તો હવે બીજી ક્રમિક જોડમાં કે પ્રથમ બટ ટુ ટુ હોય એવી કઈ થઈ, આ ટુ ટુ અને આ ટુ થ્રી, એના પરથી શું થવું જોઈએ, ટુ થ્રી, ટુ થ્રી છે યસ નથી અહીંયા. ઓકે, ના એટલે અહીંયા સોરી ટુ 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 થ્રી, ટુ થ્રી યસ આ તો છે જ ને, યસ એટલે આ પતી ગયું, આ બેનું પતી ગયું. હવે ટુ ટુ એવી બીજું કોઈ પ્રથમ સ્થાને ટુ હોય એવી બીજું કોઈ બીજું કોઈ જોડ છે તો કે આ રહી, એ ટુ ટુ અને ટુ વન લઉં તો આના બધે શું થવું જોઈએ, ટુ વન છે યસ, એટલે આ પતી ગયું. હવે આપણે આ ક્રમિક જોડનું લેવાનું, ટુ થ્રી, તો હવે બીજી ક્રમિક જોડ એવી પસંદ કરવાની કે જેનો પ્રથમ ઘટક ત્રણ હોય. ઓકે,
टू थ्री तो बीजी आपणे लेवानी छे प्रथम घटक त्रण होय एवी अहींया त्रण लीधुं एटले अहींया टू थ्री थ्री वन तेना पर टू वन यस टू वन पण अस्तित्व धरावे छे ओके आ प्रॉब्लम नथी ओके आ आपणाथी थई जशे ओके ना यस आ तो हमणा ज चकासू आपणे ओके ना हवे टू थ्री अने आ पण जोई लीधुं ओके टू थ्री ने थ्री थ्री એટલે ટુ થ્રી આવવું જોઈએ ટુ થ્રી છે નો પ્રોબ્લેમ હવે આપણે આ જોઈએ થ્રી વન થ્રી વન માં થ્રી વન અને યસ પ્રથમ ઘટક વન વાળું આ રહ્યું થ્રી વન 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 તો અહીંયા વન વન થવું જોઈએ વન વન છે સોરી થ્રી વન થવું જોઈએ થ્રી વન છે અહીંયા છે ઓકે નો પ્રોબ્લેમ હવે થ્રી વન સાથે બીજી કોઈ આપણે જોડી શકતા નથી થ્રી થ્રી નું વિચારીએ થ્રી થ્રી નું આપણે વિચારીએ તો બીજી મારા પાસે ક્રમિક જોડ આવે હવે થ્રી થ્રી હું જો લઉં તો મારે બીજી ક્રમિક જોડ લેવાની છે એનો પ્રથમ ઘટક ત્રણ હોય એવી પ્રથમ ઘટક ત્રણ હોય એવી કઈ છે એક જ છે ત્રણ 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 વન તેના પછી થ્રી વન એ પણ છે કોઈ પ્રોબ્લેમ નથી ઓકે એ જ રીતે હવે ટુ વન લઈએ તો હવે બીજી ક્રમિક જોડ એવી પસંદ કરવાની કે જેનો પ્રથમ ઘટક એક હોય એ ફક્ત આ જ છે ટુ વન વન ટુ એના પછી ટુ વન થવું જોઈએ યસ ટુ વન છે જ પ્રત્યેક માટે થઈ ગયું હવે કોઈ બી બાકી રહેતું હોય તો તમે જોઈ લો યસ બધી જ વસ્તુ ચકાસણી થઈ ગઈ અહીંયા પ્રત્યેક ક્રમિક જોડ માટે અહીંયા યસ એક્સ વાય બિલોંગ્સ ટુ આર પ્રત્યેક જે જે બી છે પ્રત્યેક એક્સ વાય બિલોંગ્સ ટુ આર તથા આર ટુ વાય ઝેડ બિલોંગ્સ ટુ આર ટુ માટે એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર ટુ થાય છે માટે આર ટુ એ પરંપરિત સંબંધ છે ઓકે જસ્ટ આ એક્ઝામ્પલ મેં એટલા માટે લીધા કે સાથે સાથે એટલા માટે સમજાવતો કે તમને સ્વાચકતા સંમિકતા અને પરંપરિતા ત્રણેય વસ્તુઓની ખબર પડે ઓકે અહીંયા એ વસ્તુનું ખાસ ધ્યાન સ્વાચકતા ચકાસવાની આવે ત્યારે જે ગણ પણ વ્યાખ્યાયિત હોય એ ગણ પણ બધા જ ઘટકો વિશે વાત કરવાની સંમિતતા માટેની વાત આવે તો જે સંબંધ હેઠળ જે ક્રમિક જોડતો આવતી હોય એનું જ વિચાર કરવાનું અને બધી જ ચકાસી લેવાની એનાથી ઉલટું હોવું જોઈએ એક્સ વાય તેનાથી ઉલટી હોવી જ જોઈએ જો એક આપણે એવી ક્રમિક જોડી મળી જાય કે એનાથી ઉલટી ક્રમિક જોડ ત્યાં અસ્તિત્વ ના ધરાવતી હોય સંબંધ હેઠળ તો એ સંમિત નથી એવું કહી શકાય પરંપરિતા ચકાસવાની હોય તો બે ક્રમિક જોડો આ સંબંધમાંથી પસંદ કરવાની પ્રત્યેક આ શરતનું પાલન કરતી હોય એવી આ શરતનું પાલન એક્સ વાય અને વાય ઝેડ આવી શરતનું પાલન કરતી હોય એ બે ક્રમિક જોડ લેવાની જો આવી ક્રમિક જોડ ના હોય તો ત્યાં સંમિત પરંપરાગત ચકાસવાનું હોતું નથી ઓકે અને આવું કોઈ પણ ના મળે ને તો એ આવું આપણને ના મળે તો પરંપરાગત છે એવું સ્વીકારીને ચાલવાનું હોય છે આપણી ચોપડીમાં એટલું લોજિક છે ઓકે જોકે આમાં ઘણી બધી ચોપડીઓમાં ફરક પડે છે એટલે ઘણી વાર આવા આપણને એક પણ ક્રમિક જોડ આવી ના મળે તો પરંપરિત નથી એવું ઘણી બુકોમાં છે પણ આપણી જે એનસીઆરટી ની બુક છે એમાં આ વસ્તુ છે જો આપણને આવી કોઈ ક્રમિક જોડ નથી જ મળતી એક પણ અહીંયા જો આપણને મળી ગઈ અહીંયા પણ પ્રત્યેક માટે મળી તો જાય છે ઓકે પણ એક પણ નથી થતી એવી આપણને ઓકે તો આપણે એવા સમયે એ પરંપરિત છે એવું આપણે વિચારીને આગળ ચાલવાનું હોય છે ઓકે પણ જો મળતી હોય એક્સ વાય અને વાય ઝેડ એ આપણને હોય આમાં એ સંબંધ હેઠળ વ્યાખ્યાયિત હોય એમાંથી જ આ પ્રકારની બે આવી જોઈએ અને એના પરથી પ્રથમ અને ત્રીજા ઘટકને જોડતી ક્રમિક જોડ એ સંબંધ હેઠળ આપણને મળે તો એટલે અહીંયા બહુ સાદો અર્થ એક્સ એ વાય સાથે જોડાયેલો હોય અને વાય એ ઝેડ સાથે જોડાયેલો હોય તો એક્સ એ ઝેડ સાથે જોડાતી કોઈ આપણને કડી એમાં મળી જાય તો એ પરંપરિત છે એવું કહેવાય એક્સ એ વાય સાથે જોડાયેલો હોય અને વાય એ ઝેડ સાથે જોડાયેલો અને એક્સ અને ઝેડ ને જોડતી કોઈ કડી નથી મળતી એમાં તો એ પરંપરિત નથી ઓકે અને એક્સ અને વાય સાથે જોડાયતો અને વાય ને ઝેડ સાથે જોડતી કોઈ કડી હોય જ નહીં વાય ઝેડ હોય જ નહીં બધા જ માટે જેટલા બી ઘટક છે બધા માટે એવું ચકાસી લઈએ તો એ પરંપરિત છે એવું માનીને આપણે ચલ એવું સ્વીકારીને ચાલવાનું એ આપણે એનસીઆરટી બુક્સ નું લોજિક છે ઓકે સો ધીઝ આર ધ થિંગ્સ આ રીતે સ્વવાચકતા સંમિતતા અને પરંપરિતા વ્યાખ્યાયિત થાય ઓકે હોપફુલી તમને આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે અને જસ્ટ મેં સારા એવો ટાઈમ લઈને શાંતિથી મેં તમને આ વસ્તુ સ્વીકારી છે શીખવાડી છે અને આ ખૂબ જ મહત્વની છે અને એટલે જ મેં થોડો સમય પણ લીધો
દરેક વ્યાખ્યા મેં તમને એક્ઝામ્પલ સાથે બાજુમાં કરી અને એક પછી બીજો સંબંધ ભણતા ગયા તો એક બંને ભેગા કરીને છેલ્લે ત્રણે ત્રણ ભેગા કરીને વસ્તુ મેં તમને આખી અહીંયા તમને બતાવી દીધી છે. અને અહીંયા આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું, સરે અહીંયા સંખ્યા લઈને કર્યું છે. અહીંયા જરૂરી નથી કે દર વખતે સંબંધ સંખ્યાઓ ના હોય, કોઈ પણ ગાણિતિક સંબંધો હોઈ શકે છે. આપણે ત્યાં સુધી જતું બી ગણિતમાં ભણી ગયા છીએ, જે રીતે બે રેખા વચ્ચેના સંબંધો, બે થી વધારે રેખા વચ્ચેના સંબંધ હોઈ શકે છે. ઓકે ઓકે, ગણો ગણનો ઉપગણ એ રીતે આપણે ઘણા બધા હોઈ શકીએ છીએ સંબંધો. આવા ગાણિતિક રીતે ઘણા બધા સંબંધો શક્ય છે એ દરેક સંબંધો આવી શકે. ઓકે, અહીંયા સંબંધ આપણે જયારે ભણીએ છીએ ને વિવિધ, આ વ્યાપક રૂપે આપણે શીખીએ છીએ. કોઈ જસ્ટ સંખ્યા ગણ માટે નથી શીખતા, પણ અગિયારમાં બારમાં જેટલી બી સ્ટડીઝ આવી આપણે જસ્ટ વ્યાપક રીતે જોઈએ છે એ અહીંયા થતું હોય છે. અને આમાં આ કડીમાં છેલ્લું હું તમને લખી દઉં, સામ્ય સંબંધ. ઓકે, સામ્ય સંબંધ એ બીજો કઈ જ નથી, આ જ વસ્તુ છે. ફોર્થ, ઓકે, ઇંગ્લિશમાં કહેવાય ઇક્વિવેલન્સ રિલેશન. ગણ એ પરનો વ્યાખ્યાયિત સંબંધ આર જો સ્વવાચક સંમિત અને પરંપરિત હોય તો આ સંબંધ આર ને ગણ એ પરનો સામ્ય સંબંધ કહેવામાં આવે છે. યસ, બીજું કઈ ના, મેઇન વસ્તુ આ છે. જો સંબંધ સ્વવાચક સંમિત અને પરંપરિત ત્રણે ત્રણ હોય તો એ સંબંધ સામ્ય સંબંધ છે એવું કહેવાય. એ આપણે ત્યાં સુધી પણ જોવું નથી. ઓકે, એ સમા સ્વવાચક છે, સંમિત પરંપરિત છે, પણ સંમિત નથી. ઓકે, આ માત્ર સ્વવાચક છે, સંમિત નથી અને પરંપરિત પણ નથી, પણ ત્રણ ત્રણ વસ્તુઓ થાય એને કહેવાય સામ્ય સંબંધ, બાકી નહીં. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આટલી તમે વસ્તુઓ લખી લો, જસ્ટ હું જોઈ લો સમય કેટલો થયો છે, પછી હું તમને આપણું બતાવું. યસ, અહીંયા હવે થોડુંક એક્ઝામ્પલ મારે લેવું હતું, પણ એક્ઝામ્પલમાં થોડો સમય લાગશે, એટલે અહીંયા હું આજે અહીંયા પૂરું કરું છું. પણ આ જસ્ટ વાંચી લેજો ધ્યાનથી, બધી જ વસ્તુઓ તમારે લખવાની છે, આ વસ્તુઓ સમજવાની છે. નેક્સ્ટ લેક્ચરમાં હું એક્ઝામ્પલ અહીંયા જસ્ટ મેં તમને ચોપડીનો બુક બહુ આ બે લેક્ચરમાં કે ઘણું બધું નથી મેં ભણાવી દીધું, પણ જ્યાં મારે સમજાવવા જેવું લાગ્યું, જ્યાં મારે તમને ક્લિયર કરાવવાની જરૂર લાગી એ વસ્તુ મેં તમને બધી જ ક્લિયર કરી. આ બધી વસ્તુ ખબર પડશે ને તો દાખલા ગણવાની ખૂબ જ મજા આવશે. લોજિકલ સ્ટેપ્સ લખવાના છે, લોજિકલ સ્ટેપ્સ લખતા બી તમને ફાવશે. ઓકે, જસ્ટ ઝડપથી આ વસ્તુ લખી લો અને આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં મળી જઈશું. ઓકે.